વિચારતા થઈએ ચાલો જીવન બદલીએ અને ચાલો વાચન વ્રત લઈએ અને આ ચાર બેઠકો આખા દિવસમાં કેવી રીતે કરવી આ તમામ આપણે આપણી મેન્યુઅલમાં સમજાવેલું છે પહેલાં વિદ્યાર્થીઓ જોડે પરિચય સંવાદ કરીએ એમની વાંચન પૂર્વ ભૂમિકા જાણવાનો પ્રયત્ન કરીએ અને જાણવા માંગીએ કે કેટલા વિદ્યાર્થીઓએ લાઇબ્રેરીમાં પહેલીવાર આવ્યા છે કેટલા એ લાઇબ્રેરી જોઈ છે કેટલા લાઇબ્રેરીના સભ્ય છે કેટલા એ પુસ્તકો વાંચ્યા છે પચીસ કરતાં વધારે કેટલાએ વાંચ્યા છે કોઈ પણ નથી વાંચ્યા હોય તો પણ આપણે એમને કહીશું કે કંઈ વાંધો નહીં ચાલો હવે આપણે આજથી વાંચવાની શરૂઆત કરીશું ત્યાર પછી બે પ્રવચનો આપણે રાખવાના છે ચાલો વાંચતા થઈએ જેમાં સૌપ્રથમ કોઈક સારા વક્તાને બોલાવીએ શિબિરનો સરસ ઉઘાડ કરાવીએ આપણે કે શા માટે વાંચવું જોઈએ વાંચવાની પ્રેરણા આપણે કેવી રીતે આપી શકીએ અને આ રીતે એક ચાલો વાંચતા થઈએ એવું વીસ પચીસ મિનિટનું પ્રવચન છે પછી પુસ્તકોની દુનિયામાં ડોક્યુ પુસ્તકોની દુનિયામાં ડોક્યુ પ્રવચન દ્વારા આપણે વિદ્યાર્થીઓને યુવાનોને એવું બતાવવા માગીએ છીએ કે પુસ્તકોની દુનિયા ખૂબ મોટી છે અને એમાંથી આપણે કશું જ નથી વાંચ્યું આપણે ખૂબ ઓછું વાંચ્યું છે અને એને કદાચ આ ત્રીસ મિનિટમાં એના કાને સો એક પુસ્તકોના નામ પડે એ સો પુસ્તકોનો પાંચ દસ સેકન્ડમાં એક સાર પડે અને એને સરસ વાર્તાના સ્વરૂપે આપણે ગૂંથીને એને એની જોડે એની સમક્ષ રજૂ કરીએ કે જો દુનિયામાં કેટલું બધું વાંચવાનું છે આપણે એને એક અહેસાસ કરાવવો પડશે કે ટુ નો વોટ વી ડૂ નોટ નો ઇઝ બિગિંગ ઓફ નોલેજ આપણે એ જાણીએ કે આપણે શું નથી જાણતા એ જ્ઞાનની શરૂઆત છે અને એ જો આપણે કરાવી શકીએ તો ખૂબ ઉત્તમ કાર્ય થશે એટલે પહેલો પ્રથમ પ્રવચન ચાલો વાંચતા જે પ્રથમ બેઠક છે ચાલો વાંચતા થઈએમાં પ્રથમ પ્રવચન પુસ્તક વાંચન શા માટે અને બીજું પ્રવચન છે પુસ્તકોની દુનિયામાં ડોક્યું આપને અઘરું લાગે તો આ મેન્યુઅલમાં આખું પ્રવચન મેં લખેલું છે અમે લખેલું છે અને આપ એનો પણ ઉપયોગ કરી શકો એ બાળકો માટે છે એને આપ મઠારીને થોડો ફેરફાર કરીને આપ યુવાનોને અનુલક્ષીને પણ સરસ વાત કરી શકો એટલે આ બે જે પ્રવચનો છે ત્યાર પછી જે બીજી બેઠક છે ચાલો વિચારતા થઈએ એમાં એક સરસ વિચાર વ્યાયામની પ્રક્રિયા આપણે સમજાવી છે મૌન પાળી એક વિષય પર ગહનતાથી વિચાર કરવાથી આપણે વિચાર વ્યાયામ કેવી રીતે શક્તિએ આપણે શક્તિને કેવી રીતે જાગૃત કરી શકીએ એની સરસ વાત મેં મેન્યુઅલમાં લખી છે અમે એ આપ જોઈ લેશો ચાલો વિચારતા થઈએ કારણ કે કંઈ પણ કર્મ જો કરવું હોય તો કર્મ હંમેશા વિચારમાંથી ઉદભવતું હોય છે અને સારા કર્મો કરવા હોય મહાન કર્મો કરવા હોય તો આપણને સારા વિચારો હોવા જોઈએ મહાન વિચારો હોવા જોઈએ અને આપણી આપણી જાત સાથે વાત કરીએ આપણી જાત સાથે સંવાદ કરીએ આપણી ચેતનાને એક ઉચ્ચ સ્તરે લઈ જઈએ તો આપણને આવા સારા વિચારોની પ્રેરણા થતી હોય છે અને આપણી વિચાર શૂન્યતાને જો દૂર કરવી હોય તો આપણે વિચાર કરતાં પણ શીખવું પડશે અને વિચાર આપણે બે રીતે કરી શકીએ વિજ્ઞાન આપણને વિચાર આપી શકતું નથી બજારમાં કોઈ એવા ઇન્જેક્શન મળતા નથી કે આપણને એ ઇન્જેક્શન લઈએ અને આપણે વિચાર કરતાં થઈ જઈએ વિચાર કરવા માટે આપણા મનને કેળવવું પડે આપણા મનની મેન્યુઅલ બનાવવી પડે અને એ સિવાય જો વધારાની પ્રેરણા જો કોઈ તમને આપી શકે તો એ પુસ્તકો છે અને એટલા માટે આપણે એવા સારા પુસ્તકોનું વાંચન કરવાની પ્રેરણા આપણે એને આપવા માગીએ છીએ કે જો આપણે સારા વિચારો કરશું તો સારા કર્મો કરી શકીશું એટલે વિચાર વ્યાયામ આખો એક કલાકનો વિચાર વ્યાયામ છે એ વિચાર વ્યાયામની પ્રક્રિયા લીધા બાદ જે એ જે શિબિર કરો એ શિબિર આપણે કોઈક એવી સ્થળે કરજો જ્યાં બસો પાંચસો પુસ્તકોની લાઇબ્રેરી કરી પ્રદર્શન મૂકી શકાય અને યુવાનોને રસ પડે એવા બસો પાંચસો પુસ્તકો ત્યાં રાખજો એમને જોવા માટે સમય આપજો અને કહું કે અને દરેકને કહેજો કે જો આ સરસ પુસ્તકો છે તમે વાંચો આજ સુધી જે શિબિરો અમે કરી છે બાળકો સાથેનો જે અનુભવ છે એમાં બાળક હંમેશા શિબિર પૂરી થાય અને પછી એક જ પ્રતિભાવ આપતો હોય કે અંકલ આટલા બધા પુસ્તકો અમે જોયા પહેલી વાર આપણી લાઇબ્રેરીઓમાં આપણા લાઇબ્રેરિયનોએ પુસ્તકોને ચીની અને ખંભાથી તાળા માડીને કેદ કરેલા છે આ પુસ્તકોને એના એના એની કેદમાંથી બહાર કાઢવાની જરૂર છે પુસ્તકનો તો અવતાર જ ફાટવા માટે થયો છે પુસ્તક જો ફાટે તો જ એનો મોક્ષ થયેલો ગણાય પુસ્તક જો નહીં ફાટે અને એ જો કબાટમાં પડ્યું પડ્યું સડી રહે એ તો ઉદયમાં એને ઉદય લાગે અને એ તો નરકમાં જાય એટલે આપણે વિચાર વ્યાયામની એક પ્રક્રિયા કરવાની છે વિચાર વ્યાયામ અને પ્રદર્શન કરાવ્યા બાદ ચાલો જીવન બદલીએ ચાલો જીવન બદલીએ એમાં આપણે કહીશું કે વાંચવાની અગત્યતા સમજી વિચાર કરવાની અગત્યતા સમજી હવે આપણે શું કરીશું તો કે શ્રેષ્ઠ વાચક સ્પર્ધામાં ભાગ લઈશું મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં ભાગ લઈશું અને આ સ્પર્ધાની જે બધી વિગતો છે એના જે નિયમો છે એ સ્પર્ધામાં એવો કેવી રીતે ભાગ લઈ શકે એ સ્પર્ધામાં ભાગ લેવા માટે શું કરવાનું છે આ બધું આપણે એમને ગ્રંથ મિત્રો એને સમજાવવાનું છે અને છેલ્લે એમનો પ્રતિભાવ લેજો જીવન ધ્યેય વિશે વાત કરજો આપણે જીવન જીવનધ્યેયની સરસ વાત કરેલી છે એમાં મેન્યુઅલમાં લખેલું છે કે જીવન ધ્યેય અને કારકિર્દીનો તફાવત આપણે સમજતા નથી ઘણા મિતિયારોને પૂછ્યું કે ભાઈ તમારું જીવનનું ધ્યેય નક્કી છે તો કે હા નક્કી છે અને આપણે પૂછીએ શું તો કે મારે ડૉક્ટર બનવું છે મારે વૈજ્ઞાનિક બનવું મારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું મારે એડવોકેટ બનવું મારે સોલિસિટર બનવું છે પછી હું એમને કહેતો હું કે તું ચોવીસ વર્ષે ડૉક્ટર બની જશે બેટા પચીસ વર્ષે તું શિક્ષક બની જશે પચીસ વર્ષે તું વૈજ્ઞાનિક બની જશે પચીસ વર્ષે તું એડવોકેટ બની જશે તારું શું જીવન એ વર્ષ એવું મારે પતી જશે પચીસ વર્ષ પછીનું કોઈ ધ્યેય નથી મહિનાના અંતે આપણા કુટુંબનું ભોરણ પોષણ કરવા માટે આપણે પાંચ પચીસ હજાર રૂપિયા કમાવવા પડે એ કમાવાનું સાધન આજીવિકાનું સાધન એ ડૉક્ટર વૈજ્ઞાનિક અધ્યાપક કે સોલિસિટર કે એડવોકેટ કહેવાય પણ શા માટે ડૉક્ટર બનવું શા માટે સોલિસિટર બનવું શા માટે અધ્યાપક બનવું એને જીવનનું ધ્યેય કહેવાય અને જો આપણી પાસે મંજિલ હશે આપણી પાસે માર્ગ હશે તો જ આપણે જીવનમાં કંઈ પ્રાપ્ત કરી શકીશું એટલે વાંચે ગુજરાત એ આપણા યુવાનોને જીવનનું સરનામું આપવાનો પ્રયોગ છે ચાલો આપણે યુવાનોને એનું જીવનનું સરનામું આપીએ અને એમને કહીશું કે પુસ્તકો તમને જીવનની મંજિલ બતાવશે પુસ્તકો તમને જીવનનો માર્ગ બતાવશે આ રીતે વિચાર વાંચન શિબિર કરી આપણી કોલેજના દસ ટકા વિદ્યાર્થીઓ માટે ઓછામાં ઓછા દસ ટકા વધારે આપ વધારેને વધારે વિદ્યાર્થીઓ માટે જેટલી શિબિરો કરશું એટલા આપણે વિદ્યાર્થીઓને વધારે પ્રેરણા આપીશું મને જે રિપોર્ટ મળે છે ભાગેની કોલેજોમાં હજુ આવી શિબિરો પ્રશિક્ષણ આપવા છતાં થઈ નથી જે ખૂબ જ દુઃખની વાત છે મિત્રો જે અધ્યાપક મિત્રોએ જે પ્ર પ્રશિક્ષણ તરીકે તાલીમ લીધી છે એ પોતપોતાની કોલેજમાં આવી શિબિરો તરત શરૂ કરે અને વિદ્યાર્થીઓને વાંચનની પ્રેરણા આપે એ ખૂબ જ અગત્યનું કામ છે ત્યાર પછી આપ એક એક દિવસ એવો નક્કી કરો કોલેજમાં કે ભાઈ આ દિવસે આપણે આપણી કોલેજમાં શ્રેષ્ઠ વાંચે ગુજરાત અભિયાનનો શુભારંભ કરીએ છીએ કોલેજના બધા વિદ્યાર્થીઓની સભા રાખો અને એક આપણા અધ્યાપક મિત્રો જોડે બેસીને આખા વર્ષનો કાર્યક્રમ નક્કી કરો કે વાંચે ગુજરાત અભિયાનમાં આપણી સા આપણી કોલેજમાંથી કેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે કેટલા ગ્રુપો બનશે અધ્યયન અનુશીલન માટે મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં કોણ બોલશે કયા શિક્ષકો બોલશે એક સ્ટ્રેટેજી એક વ્યૂહરચના નક્કી કરી એક એક કોલેજમાં એક સરસ એક દિવસ નક્કી કરી એનો શુભારંભ કરાવો એનું લોન્ચિંગ કરો કે ભાઈ આજથી આપણી કોલેજમાં વાંચે ગુજરાત અભિયાનનો શુભારંભ થઈ રહ્યો છે અને એ રીતે બધા વિદ્યાર્થીઓને બધા અધ્યાપક મિત્રોને જો આપણે ભેગા કરીને સમજાવશું તો વાંચે ગુજરાત અભિયાન શું શું છે છે એ એવા કરવાનું પોતપોતાની ભૂમિકા પોતપોતાનું કાર્યક્ષેત્ર પોતે શું કરવાનું છે એ સ્પષ્ટ થશે અને આ જો સારામાં સારી રીતે આપણે કરવું હોય તો એક દિવસ સરસ એનો શુભારંભ કાર્યક્રમ રાખો અને આ રીતે જો કરીશું તો દરેક વિદ્યાર્થીને આપણે દરેક વિદ્યાર્થી સુધી પહોંચી શકીશું ત્યાર પછી પંદર દિવસ મહિના પછી આપણે એક સરસ વક્તાને બોલાવીને એક પ્રેરણા સભા રાખો કોઈ સારા સાહિત્યકાર હોય સારા વાચક હોય જરૂરી નથી કોઈ સારો ડૉક્ટર હોય એ પણ ખૂબ સારો વાચક હોઈ શકે તો આવા એક મોટા ગજાના વાચકને બોલાવીને શા માટે વાંચવું જોઈએ વાંચવાથી શું ફાયદા થાય વાંચવાની પ્રેરણા આપી શકે એના એના દિલને સ્પર્શે વાંચવા માટે એ માટે એક સરસ પ્રેરણા સભાનું આયોજન કરો પરિપત્રો કાઢવાથી કે હોમવર્ક આપવાથી કોઈ દિવસ વંચાતું નથી જો બાળકો આપણા યુવાનો પાસે આપણા બાળકો પાસે વંચાવું હશે તો આપણે એમને સાચી પ્રેરણા આપવી પડશે અને એટલા માટે આ વિચાર વાંચન શિબિરો કરવી ખૂબ જરૂરી છે પ્રેરણા સભા કરવી જરૂરી છે કોલેજમાં એક દિવસ એનું અભિયાનનું લોન્ચિંગ કરવું એને શુભારંભનો કાર્યક્રમ મોટા પાયા પર કરવો એ ખૂબ જરૂરી છે અને ત્યાર પછી સપ્ટેમ્બર માસમાં આપણે એક વિચાર મેળો રાખીએ મેળો એટલે શું કે આ એક મહિના દરમિયાન જે કોલેજના જે પચાસ સો વિદ્યાર્થીઓએ શરૂઆત કરી હોય પુસ્તકો વાંચવાની એમને એમ કહીએ કે ભાઈ આપને જે પુસ્તકો ગમ્યા હોય એ પુસ્તકો વિશે આપ એના ગમેલા વિચારો વિચારો વિશે બબ્બે ત્રણ ત્રણ મિનિટ વાત કરો એક કલાકનો દોઢ કલાકનો આવો સરસ કાર્યક્રમ કરો એ જે વિદ્યાર્થીઓ જે પુસ્તકો વિશે વાત કરશે એ વાતમાંથી બીજા મિત્રોને પણ પ્રેરણા થશે કે હોહો આવા સરસ પુસ્તકો વાંચવાના છે ચાલો અમે પણ વાંચીએ આ રીતે કોલેજમાં જે નબળામાં નબળો વિદ્યાર્થી હોય જેને વાંચવામાં બિલકુલ રસ ન હોય એને પણ આપણે વાંચવામાં રસ ઉત્પન્ન કરીએ એના દિલને સ્પર્શીએ અને એવા કાર્યક્રમો આપણે કરી દરેકે દરેક વિદ્યાર્થીને વાંચવાની પ્રેરણા આપવાનું આપણે કામ મિત્રો આપણે કરવાનું છે અને મને આશા અને શ્રદ્ધા અને વિશ્વાસ છે કે આપણે ખૂબ સારી રીતે કરી શકીશું એટલે મારી આપને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે મારી પ્રાર્થના છે આપને કે આપ આપની કોલેજમાં મને ગમતું પુસ્તક વાર્તાલાપના આવતા અઠવાડિયાના વિદ્યાર્થીઓ નક્કી કરો અધ્યયન અનુશીલન માટે જૂથ નેતાઓ નક્કી કરો અને આ રીતે આપણા આપણા આપણી કોલેજમાં વાંચે ગુજરાત અભિયાનની આપણે શરૂઆત કરીએ એ જ પ્રમાણે એક બીજો નાનો કાર્યક્રમ છે ઝોલા પુસ્તકાલયનો ઝોલા પુસ્તકાલય દ્વારા આપણે જોલા પુસ્તકાલયની સંકલ્પના એવી છે કે એક યુવાન પોતાના એક ઝોલામાં એક ઠેલામાં સો બસો પુસ્તકો કોઈ લઈને કોઈક નબળા વિસ્તારમાં જાય અને એને બાળકોને પુસ્તકો વાંચવા આપે અઠવાડિયામાં એક વાર આવી રીતે એક કલાક કે બે કલાકનું પોતાના સમયનું દાન કરે અને જે નબળા વિસ્તારો છે ત્યાં જઈને એના બાળકો પાસે આ પુસ્તકો વંચાવે અને આ રીતે ઝોલા પુસ્તકાલય માટે આપણને ઘણા બધા કાર્યકર કાર્યકરોની જરૂર છે તો વાંચે ગુજરાત અભિયાન માટે આપણે દરેક જિલ્લામાં અને દરેક તાલુકામાં આપણે લોક સમિતિઓ બનાવી છે આ લોક સમિતિઓ તમને ઝોલા પુસ્તકાલય કેવી રીતે કરવું એનું માર્ગદર્શન આપશે પણ ઝોલા પુસ્તકાલયના કાર્યકર્તા કર તરીકે ના વિદ્યાર્થીઓ અથવા તો જે કોઈ પણ પોતાને એમ લાગે કે હું બે કલાક અઠવાડિયામાં આને માટે આપવા તૈયાર છું એ એ ઝોલા પુસ્તકાલય શરૂ કરવા માટે એનું આયોજન કરવા માટે અમારા જે જિલ્લા સમિતિના જે કાર્યકર્તાઓ છે જે હોદ્દેદારો છે એમનો આપ સંપર્ક કરશો તાલુકા સમિતિના તો આપણે આ ઝોલા પુસ્તકાલય આપણે તાત્કાલિક શરૂ કરી શકીશું દરેક કોલેજમાં એક વિશ્વકોષ યાત્રા આવે એવું પણ અમારું આયોજન છે આપને ખબર છે કે ગુજરાતી વિશ્વકોષ વિશ્વકોષ ટ્રસ્ટે ખૂબ સરસ રીતે તૈયાર કર્યો છે તો એ વિશ્વકોશની સાથે બીજા એન્સાયક્લોપીડિયા આવે અને એક દિવસ વિદ્યાર્થીઓ માત્ર વિશ્વકોષ જોઈ આપણે એન્સાયક્લોપીડિયા જોયા નથી આપણા આપણા વિદ્યાર્થીઓની પાસે સંશોધન કરાવવું હોય એમને જો રિસર્ચ માઇન્ડેડ બનાવવા હોય તો એમને આવા એન્સાયક્લોપીડિયાઝ આવા વિશ્વકોષ જોવાની ટેવ પાડવી પડશે એટલે આવા વિશ્વકોશનો એમના દ્વારા અભ્યાસ કરવામાં આવે અને વિશ્વકોષનો અભ્યાસ અત્યારે તો માત્ર આપણે એને એક વિશ્વકોશ યાત્રામાં આપણે એને પ્રદર્શન બતાવીશું કે જો આવા બધા એન્સાયક્લોપીડિયા છે તે કદી આવા પુસ્તકો જોયા છે ખરા તો એ વિશ્વકોશ યાત્રાનો એક કાર્યક્રમ આપણે દરેક જિલ્લામાં એક કોલેજમાં કે બે કોલેજમાં કરવા માંગીએ છીએ એટલે જે કોલેજો આ વિશ્વકોષ યાત્રાનો કાર્યક્રમ પોતાની કોલેજમાં રાખવા માંગતી હોય એ જરૂર મારો સંપર્ક અમારી જે વાંચે ગુજરાતનો જે પ્રોજેક્ટ રિપોર્ટ છે એની વેબસાઇટ પર અમારું ઈમેલ અને મોબાઈલ છે અમારો કોઈનો પણ આપ સંપર્ક કરશો તો જરૂરથી વિશ્વકોશ યાત્રાનું આયોજન અમે આપની કોલેજોમાં કરીશું વાંચે ગુજરાત અભિયાનની સાથે ગુજરાત સરકારે આપણા મુખ્યમંત્રીશ્રીએ એક ખૂબ સરસ કાર્યક્રમ આપ્યો છે સમયદાનનો મુખ્યમંત્રીશ્રીએ સરસ કહ્યું કે આઝાદી પહેલાં દેશને માટે મરી ફીટનારા લોકો હતા એ સમય એવો હતો કે દેશ માટે મરનારાઓની જરૂર હતી આ જે સમય એવો છે દેશ માટે જીવનારાઓની જરૂર છે શું આપણે અઠવાડિયામાં બે કલાક વર્ષમાં સો કલાક દેશ માટે આપવા તૈયાર છે ખરા જો વર્ષમાં સો કલાક તમે દેશ માટે આપવા તૈયાર હો તો તમે અમારી જિલ્લા સમિતિનો સંપર્ક કરો વાંચે ગુજરાત અભિયાનમાં આપણે સમયદાનના ખૂબ કાર્યકર્તાઓની જરૂર છે અને આ સમયદાનના કાર્યકર્તાઓ દ્વારા આપણે મોલ્લે મોલ્લે વાર્તા કથન સ્વપરિવારોનો સંપર્ક ઝૂલા પુસ્તકાલય ડેટા એન્ટ્રીનું કામ આવા ઘણા બધા કામો કરવા માટે આપણને સ્વયંસેવકોની જરૂર છે તો જે વિવાન મિત્રો આ રીતે સમયદાન કરવા માંગતા હોય એ પણ આપના પ્રાધ્યાપકનો સંપર્ક કરો અથવા તો અમારી જિલ્લા સમિતિઓને એમનો સંપર્ક કરો એક બીજો કાર્યક્રમ આપણે સરસ એક અભ્યાસ કરવા માંગીએ છીએ કે વાંચે ગુજરાત અભિયાનની શું અસરો સમગ્ર રાજ્યમાં થઈ રહી છે તો ગુજરાતની પ્રજાની વાંચનની ટેવ અને અભિયાન પહેલાંની અને અભિયાન પછીનું એનું એક આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી એક સર્વેક્ષણ કરવા માંગીએ છીએ તો એમાં આપણે એક સરસ પ્રશ્નોત્તરી બતાવી છે અને એ દ્વારા પચીસ પચાસ હજાર લોકોનો એક સર્વે કરવા માગીએ છીએ એટલે જે યુવાન મિત્રોના આવા સર્વેક્ષણના કાર્યમાં સંપર્ક હોય એ પણ આપ આપના આચાર્યને આપના પ્રાધ્યાપકને નામ નોંધાવજો અને એ એમના દ્વારા અમારો સંપર્ક કરશો તો આપણે એ સર્વેના કામમાં પણ અમારે આપની મદદની જરૂર છે વાંચે ગુજરાત અભિયાનની આપણે એક સરસ વાંચે ગુજરાત ડોટ ઇન વાંચે ગુજરાત ડોટ ઇન નામની આપણી વેબસાઇટ બનાવી છે એ વેબસાઇટ પર તમામ માહિતી તમામ પ્રોજેક્ટોની તમામ સ્પર્ધાઓની બધી માહિતી આપણે ઉપલબ્ધ કરી છે અધ્યયન અનુશીલન પ્રોજેક્ટમાં જે આપણે જે પુસ્તકોની ભલામણ કરીએ છીએ આપ બીજા પુસ્તકો પણ પસંદ કરી શકો છો પણ જે પુસ્તકોની ભલામણ કરીએ છીએ એ પુસ્તકોની યાદી પણ આવનારા દિવસોમાં આપણે વેબસાઇટ પર મૂકી દઈશું તરતા પુસ્તક આપણે જે મૂકો એ તરતા પુસ્તકની માહિતી પણ આપણા પુસ્તક મિત્રોની માહિતી સહ આપ એ વેબસાઇટ પર આપી શકો છો અને શ્રેષ્ઠ વાચક સ્પર્ધા એનું તો આપણે એક આખું સોફ્ટવેર તૈયાર કર્યું છે દરેક વિદ્યાર્થી પોતે જેમ જેમ પુસ્તકો વાંચતો જશે તેમ તેમ એની માહિતી કોલેજ વાઇઝ શાળા વાઇઝ સ્કૂલ યુનિવર્સિટી વાઇઝ એ અંદર ડેટા એન્ટ્રી કરતો જશે અને આ રીતે દર અઠવાડિયે દર પંદર દિવસે દરરોજ આપણને રિપોર્ટિંગ થશે કે અત્યારે રાજ્યભરમાં કોલેજોમાં એક લાખ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ વાચક સ્પર્ધા માટે નોંધાયા છે અને એમના દ્વારા પાંચ લાખ પુસ્તકો વંચાયા છે અને અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સૌથી આગળ છે અથવા તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અત્યારે વલસાડની કોલેજ કે સુરતની કોઈ કોલેજ સૌથી આગળ છે અથવા તો ખંભાતની કોલેજનો અત્યારે સૌથી સૌથી વધારે પુસ્તકો ત્યાં વંચાયેલા છે આમ આવી જુદી જુદી માહિતી આપણને એના પર મળતી રહેશે એટલે એ એના પર આપ આપણે એની ડેટા એન્ટ્રી આપણે વાંચેલા પુસ્તકોની આપણે કરવાની છે અને આ રીતે એ સોફ્ટવેરનો પણ આપ સરસ રીતે ઉપયોગ કરજો મિત્રો આમ આપણા ત્રણ સૂત્રો છે અમને પેપ્સી નહીં પુસ્તક આપો ઘણા બધા સૂત્રો છે પણ ત્રણ ચાર સૂત્રોને આપણે મુખ્ય સૂત્રો બનાવ્યા છે અમને પેપ્સી નહીં પણ પુસ્તક આપો અમે વાંચીશું અમારા પરિવારને વંચાવીશું અને જે પુસ્તકનો મિત્ર તે મારો પણ મિત્ર આપણે વાંચે ગુજરાત અભિયાનમાં એક એવો સંકલ્પ કરીએ કે જેણે દસ સારા પુસ્તકો વાંચેલા હોય એની જ જોડે મિત્રતા રાખીએ આપણે એવો સંકલ્પ કરીએ કે દીકરીને કન્યાદાનમાં દસ સારા પુસ્તકો પણ આપીએ આપણે એવો સંકલ્પ કરીએ કે જેના ઘરે દસ સારા પુસ્તકો હોય ત્યાં જ દીકરીને પ્રણાવીએ આપણે એવો સંકલ્પ કરીએ કે બળેવની ઉજવણી કરીએ ત્યારે બહેનને પુસ્તકોની ભેટ આપીએ આપણે એવો સંકલ્પ કરીએ કે બુકે નહીં પણ ભૂક દિવાળીમાં પણ આપણે અભિનંદન કાર્ડને બદલે આપણે પુસ્તકો આપીએ વેલેન્ટાઇન ડે દિવસની ઉજવણી પણ પુસ્તકો આપીને કરી શકાય આમ જીવનના હર કોઈ ક્ષેત્રમાં આપણે પુસ્તકોનું પ્રાધાન્ય આપીએ અંતમાં એટલું જ કહીશ કે જે વાંચતો નથી એ જે વાંચી શકતો નથી એના કરતાં કંઈ જુદો નથી જે વાંચતો નથી એ જે વાંચી શકતો નથી એના કરતાં કંઈ જુદો નથી જે વાંચી શકતો નથી એ તો બિચારાને વાંચતા નથી આવડતું એટલે નથી વાંચતો પણ જો આપણને વાંચતાં આવડતું હોય અને જો આપણે કંઈ વાંચતા ન હોય તો હું માનું છું કે આપણા બેમાં ફરક શો છે મિત્રો છેલ્લે એટલું જ કહીશ કે જે વિચાર મરી જવાનો છે એને માટે જીવવા કરતાં જે વિચાર જીવી જવાનો છે એને માટે મરી જવું બહેતર છે આપણને જેટલી ટાટા બિરલા અને અંબાણીની જરૂર છે એટલી જ ટાગોર આઈન્સ્ટાઈન અને સત્યજીત રેની જરૂર છે અજ્ઞાન પણ વાતાવરણના પ્રદૂષણનો એક પ્રકાર છે અને એ પ્રદૂષણને દૂર કરવા માટે આપણે કટિબદ્ધ થવાનું છે મિત્રો એક વૃક્ષ પર કેટલા સફરજન હોય એ તમે ગણી શકો છો પણ એક સફરજનમાં કેટલા વૃક્ષ હોય એ આપણે જોઈ શકતા નથી વાંચે ગુજરાત એક એવો પ્રયોગ છે કે જે સફરજનમાં વૃક્ષ કરવાનો પ્રયોગ છે આના પરિણામો કદાચ આપણને આપણે જીવન દરમિયાન ન પણ જોવા મળે પરંતુ એના ખૂબ દૂરગામી પરિણામ હશે ભવિષ્યમાં તમે કંઈક રિટાયર થયા હશો અધ્યાપક મિત્રો અને તમારા ગામમાં કોઈ જગ્યાએ આરામથી બેઠા હશો જીવનની સંધ્યાએ ત્યારે કોઈક હેલિકોપ્ટરમાં કોઈક કોઈક યુવાન એવો ઉતરશે અને કહેશે કે સર હું આજે ફલાણી ફલાણી કંપનીનો સી છું હું ફલાણો ફલાણો મેં સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે પણ સર હું તમારો વિદ્યાર્થી અને તમે દસ વર્ષ પહેલાં પંદર વર્ષ પહેલાં મને એક પુસ્તક વંચાવેલું અને એ પુસ્તકને લીધે આજે મારા જીવનને દવી દિશા મળી છે સાહેબ હું માનું છું કે આપને માટેનો કોઈ અધ્યાપક માટેનો આ લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ છે આ શિક્ષક માટેનો એક સાચો એવોર્ડ છે અને આપણે એને માટે કામ કરીએ એને માટે કટિબદ્ધ થઈએ એવી મારી આપ સૌને વાંચે ગુજરાત અભિયાન વતી ગુજરાત સરકાર વતી મારી આપને નમ્ર વિનંતી